નમસ્તે દોસ્તો, શાળા લાગશે નવી નવી, કાચની જેમ ચમકશે, લાગવાનો છે રંગ, ખૂણે ખૂણો ચમકશે. હવે તમે વિચારતા હશો કે આજે મને અચાનક રંગની યાદ કેમ આવી ગઈ. અને ભાઈ, મીનાની શાળામાં પણ રંગ લાગવાનો છે, ચાલો જરા જઈને જોઈએ. બેન, રંગ થયા પછી તો આપણી શાળા એકદમ નવી નવી લાગશે. હા દીપુ, એકદમ નવી નવી લાગશે. બેન, રંગ થયા પછી તો આપણી શાળા એકદમ સુંદર થઈ જશે. પણ હા હા મીના બોલ. બેન, શું આપણી શાળામાં કોઈ નવો સામાન પણ આવશે? મીના, આપણી શાળાને દર વર્ષે સરકાર તરફથી થોડા રૂપિયા મળે છે સ્કૂલના સમારકામ માટે. રંગ કરાવ્યા પછી જેટલા રૂપિયા વધશે તેમાંથી શાળાનો સામાન પણ ખરીદી શકીએ છીએ. રિસેસ વખતે બધા બાળકો શાળાના મેદાનમાં પહોંચ્યા. બધા સ્કૂલમાં આવનારા નવા સામાન વિશે જ વાત કરતા હતા. હું તો બેનને કહીશ કે તેઓ મોટો કબાટ લઈ આવે. કબાટ નહીં મીના, એક બહુ મોટું બ્લેક બોર્ડ અને રંગીન ચોક, નવો પંખો. નહીં ચંપા, આપણા ક્લાસમાં તો પહેલાથી જ એક પંખો છે, બ્લેક બોર્ડ અને રંગીન ચોક જ ઠીક રહેશે. સુમી, શાળામાં ફક્ત રંગ થઈ રહ્યો છે, કોઈ નવો સામાન નથી આવવાનો, સમજી? દીપુ, ભૂલી ગયો? બેને કહ્યું હતું કે રંગ પછી જે પૈસા બચશે તેમાંથી સ્કૂલ માટે કોઈ સામાન લઈ શકીએ છીએ. દીપુ ઠીક કહી રહ્યો છે સુમી. અને એમ પણ આપણા કહેવાથી થોડો કોઈ સામાન આવવાનો છે સ્કૂલમાં. એવી વાત નથી સુનિલ, તું કહીને તો જો. કહી તો દઉં, પણ મારી વાત સાંભળશે કોણ? બેન, બીજો કોણ? મીના, શાળામાં શું સામાન આવશે એ તો શાળાનો પોતાનો નિર્ણય હશે, ભલાઈમાં બાળકોની વાત કોણ સાંભળશે? એવી વાત નથી દીપુ. બેન, તમે, હું તો બસ એમ જ. દીપુ, મેં તમારા લોકોની પૂરી વાત સાંભળી. તમને એવું જ લાગે છે ને કે સ્કૂલના નિર્ણયમાં બાળકોની વાત માનવામાં નહીં આવે? ચાલો તમે જ કહો, આ વખતે આપણે કયો સામાન લાવવો જોઈએ સ્કૂલમાં? બેન, અમે બધા તો ફક્ત મજાક કરી રહ્યા હતા. ગભરાઈશ નહીં દીપુ, હું સાચું કહી રહી છું. દરેક બાળક સ્કૂલ પાસે પોતાની વાત કરી શકે છે, એ તેનો અધિકાર છે. બેન, એ તો મેં. ચાલો પહેલા ખાવાનું ખાઈ લો, રિસેસ પૂરી થયા પછી આપણે બધા આના વિશે આરામથી વાત કરશું. બેન તો ચાલી ગયા, હવે હું શું કરું મીના? રિસેસ પછી બેન મને ક્લાસમાં આજ વાત પૂછશે તો? તો કહી દેજે. હું તો બેન થી, મને તો ડર નહીં દીપુ, તું એકલો નહીં હોય. બેન આપણને બધાને જા સવાલ પૂછવાના છે. સવાલ પૂછશે, દિલના હાલ પૂછશે. બધાએ જમી લીધું? હા બેન. શાબાશ. તો જેવું હું તમને કહી રહી હતી કે સ્કૂલના નિર્ણયમાં ભાગ લેવાનો દરેક બાળકનો અધિકાર છે, તો એટલે જ તમે બધા મને જણાવો કે રંગ કરાવ્યા પછી બચેલા પૈસાનું શું કરવું જોઈએ. બેન, આ નિર્ણય તો તમારો હોવો જોઈએ. અરે ભાઈ, જ્યારે સ્કૂલ આપણા બધાની છે તો નિર્ણય પણ આપણા બધાનો હોવો જોઈએ ને. ચાલો જલ્દીથી મને જણાવો કે બાકી પૈસાનું આપણે શું કરીએ. મોટો બ્લેક બોર્ડ અને રંગીન ચોક લઈ આવીએ. ના બેન, વાર્તાના જ પુસ્તકો, રમવાનો સામાન, એક નવો ફૂટબોલ. અરે બધા એક સાથે બોલશો તો મને કઈ સમજ નહીં પડે. એક કામ કરીએ, કાલે શનિવાર છે અને કાલે આ વાતનો નિર્ણય લેશે તમારી પોતાની આ બાળ સંસદ. બાળ સંસદ? હા કૃષ્ણા, અને આ બાળ સંસદમાં સ્વાસ્થ્ય અને વિકાસ મંત્રી બનશે મીના. તાળીઓ. અને શિક્ષા મંત્રી બનશે દીપુ. તાળીઓ. પણ બેન, આ બંને મંત્રી કરશે શું? કૃષ્ણા, આ બંને મંત્રી એટલે કે દીપુ અને મીના બાળ સંસદમાં બધા બાળકો સાથે આ ચર્ચા કરશે કે શાળા માટે કયો સામાન લેવો જોઈએ અથવા શાળામાં શું બદલાવ કરવા જોઈએ, અને પછી એ બંને મને પોતપોતાનો નિર્ણય જણાવી દેશે. ઠીક છે ને બાળકો? હા બેન. અને બીજા દિવસે એટલે કે શનિવારે વર્ગમાં લાગી બાળ સંસદ. મીના અને દીપુએ બધા બાળકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. મોન્ટુ, સૌથી પહેલા તું બોલ. મીના, મારા વિચારે આપણી શાળામાં એક મોટું રમતનું મેદાન હોવું જોઈએ. પણ આપણી શાળામાં તો મેદાન છે. પણ
તે તો નાનું છે. હા નાનું છે, મોન્ટું ઠીક કહી રહ્યો છે. મોટું મેદાન હોવું જોઈએ. મીના, આપણે બેન ને નવી ખુરશીઓ લાવવાનું કહીએ તો? તારો વિચાર સારો છે કૃષ્ણા, પણ જે ખુરશીઓ આપણી સ્કૂલ માં છે તેનું સમારકામ કરાવીને તેને ઠીક પણ તો કરી શકીએ છીએ, હે ને? આમ તો તું ઠીક જ કહી રહી છે. મારા ખ્યાલથી આપણે બેનને કહેવું જોઈએ કે તેઓ છોકરીઓ માટે એક અલગ શૌચાલય બનાવડાવે. હા હા, તે ઠીક જ રહેશે. મીના બરોબર કહી રહી છે. આપણે બેનને કહીશું કે તેઓ છોકરીઓ માટે એક અલગ શૌચાલય બનાવડાવે. શૌચાલય બનાવડાવે, છોકરીઓને સારું લાગે. તો ઠીક છે, હું બેનને કહીશ કે સ્વાસ્થ્ય અને વિકાસ મંત્રાલયનો નિર્ણય છે કે આપણી સ્કૂલમાં છોકરીઓ માટે એક અલગ શૌચાલય હોવું જોઈએ. ઠીક છે? ઠીક છે. લો ભાઈ, સ્વાસ્થ્ય અને વિકાસ મંત્રીએ તો નિર્ણય લઈ લીધો. લાગે છે શિક્ષા મંત્રી એટલે આપણા દીપુએ પણ કોઈ નિર્ણય લઈ લીધો છે. લો, બેન પણ આવી ગયા. મીના, દીપુ, શું નિર્ણય લીધો બાળ સંસદે? બેન, સ્વાસ્થ્ય અને વિકાસ મંત્રાલયનો નિર્ણય છે કે શાળામાં છોકરીઓ માટે એક અલગ શૌચાલય હોવું જોઈએ. શાબાશ મીના, સ્વાસ્થ્ય મંત્રાલયનો આ વિચાર મને બહુ સારો લાગ્યો. દરેક શાળામાં છોકરીઓ માટે એક અલગ શૌચાલય જરૂર હોવી જોઈએ. અને દીપુ, તમારી શિક્ષા મંત્રાલય શું ઈચ્છે છે? બેન, શિક્ષા મંત્રાલય ઈચ્છે છે કે શાળામાં એક નવી લાઇબ્રેરી બનાવવામાં આવે જેમાં બહુ બધા નવા નવા પુસ્તકો હોય. તમારા મંત્રાલયનો વિચાર પણ બહુ સારો છે દીપુ. લાઇબ્રેરી બનાવવાથી બધા બાળકો નવા નવા પુસ્તકો વાંચી શકશે. એક કામ કરીએ, આગલા અઠવાડિયે શાળા પ્રબંધક કમિટીની સભામાં હું આ બંને વિચાર રાખીશ. બેન. હા હા મીના, બોલ. ચૂપ કેમ થઈ ગઈ? શું દીપુ અને હું એ સભામાં ભાગ લઈ શકીએ? બિલકુલ, આ તો વધુ સારું રહેશે. તું અને દીપુ પોત પોતાની મંત્રાલયનો વિચાર કમિટીની સામે પોતે જ રાખી શકો છો. જોયું દીપુ, શાળા ફક્ત બાળકોની વાત સાંભળતી જ નથી પણ તેમને બોલવાની તક પણ આપે છે. અને થોડા દિવસ પછી ખબર છે શું થયું? શાળા પ્રબંધક કમિટીએ મીનાની શાળામાં છોકરીઓ માટે એક જુદું શૌચાલય અને એક નવું પુસ્તકાલય બનાવવાની મંજૂરી આપી દીધી. મીનાએ આપણને બધાને શીખવાડી દીધું કે શાળાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર દરેક બાળકને છે. ચાલો હવે જોઈએ આજે મીના અને મીઠુએ કઈ કવિતા બનાવી છે. શાળા છે સાચી દોસ્ત આપણી, શાળા છે સૌથી સારી. શાળાના દરેક નિર્ણયમાં ભાગ લેવાની છે બાળકની જવાબદારી. અરે વાહ, કેટલી સુંદર કવિતા બનાવી છે. ચાલો હવે એક મજાનું ગીત સાંભળીએ. ના તો આ કોઈ કિસ્સો છે,
શાળાના દરેક નિર્ણયમાં બાળકોનો પણ હિસ્સો છે. તમે પણ એક હિસ્સો બની જાઓ, દિલની વાતો પણ કહી જાઓ, શિક્ષક પાસે જઈને કહો, જુઓ ચૂપ ના રહો, બોલો 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 બોલો, જુઓ આ રીતે ચૂપ ના રહો, બોલો બોલો કઈ તો કહો, જુઓ આ રીતે ચૂપ ના રહો. મજા આવી ગઈ. પહેલા વાર્તા, પછી કવિતા, એ પછી ગીત, અને હવે બોલો બોલો. બિલકુલ સાચું, હવે સમય છે રમવાનો. ચલો જલ્દીથી મીનાના વર્ગમાં જઈએ, ક્યાંક રમત શરૂ ન થઈ જાય. બાળકો તૈયાર છો ને રમવા માટે? હા બેન. તો ઠીક છે, તો આજે આપણે રમીશું એક નવી રમત. હું તમને ત્રણ કડીઓ બતાવીને એક પહેલી પૂછીશ, અને તમારે મને તેનો સાચો ઉત્તર આપવાનો છે. ઠીક છે? હા બેન. આજની પહેલી છે એક પ્રખ્યાત વ્યક્તિ વિશે. પહેલી કડી, તેઓ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી હોવાની સાથે એક બહુ સારા કવિ પણ છે. કોઈ બતાવી શકે છે તેમનું નામ? ડોક્ટર હરિવંશરાય બચ્ચન. દીપુ, ડોક્ટર હરિવંશરાય બચ્ચન કેવી રીતે? કેમ કે તેઓ એક બહુ જ પ્રખ્યાત કવિ હતા, પણ પ્રધાનમંત્રી તો નહોતા, બરાબર ને? એ તો હું ભૂલી જ ગયો હતો બેન. બીજી કડી જણાવો ને બેન. ઠીક છે કૃષ્ણા, તો સાંભળો બીજી કડી. તેઓ ભારતના એકમાત્ર એવા પ્રધાનમંત્રી હતા જેમના લગ્ન નહોતા થયા. હું સમજી ગયો બેન, શ્રી રાજીવ ગાંધી. કેમ મોન્ટુ, શ્રી રાજીવ ગાંધી ની પત્ની તો શ્રીમતી સોનિયા ગાંધી છે. હા બેન, હું ભૂલી ગયો હતો. ત્રીજી કડી સાંભળો, તેમણે ભારતીય રાજનીતિના પિતામહ પણ કહેવાય છે. હું સમજી ગઈ બેન, શ્રી અટલ બિહારી વાજપેયી. શાબાશ મીના, બિલકુલ સાચો જવાબ. તો મજા આવી બાળકો? બહુ મજા આવી બેન. ભાઈ મજા તો મને પણ ખૂબ આવી. હવે મને આપો રજા, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા, ભલે તમારી સલાહ હોય, તમારા વિચાર હોય કે તમારા અનુભવ. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી gujkendrespo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરજે મન ખુશહાલ.